કોરોના વાયરસના પગલે સમગ્ર દેશભરમાં લોકડાઉન લાગેલું છે ત્યારે આ લોકડાઉન વચ્ચે પણ ડીસા નગરપાલિકા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે પાલિકા પ્રમુખ કાંતિલાલ સોનીના કુશળ વહીવટને લઈ ડીસામાં લોકડાઉન દરમિયાન શહેરને સેનેટાઇઝ કરવા ઉપરાંત લોકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અમલી બનાવવા માટે પણ અસરકારક પગલાં લેવામાં આવ્યા હતા અને લોકડાઉન દરમિયાન શહેરના નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી અગાઉ ડીસા નગરપાલિકાના વહીવટને પગલે પાલિકા ખૂબ જ બદનામ થઈ ચૂકેલી છે અગાઉ ડીસા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સામાન્ય બની ગયો હતો અને તેને પગલે ડીસા નગરપાલિકાની તમામ કરતૂતો બહાર લાવવા ઉપરાંત પાલિકાના પૂર્વ પ્રમુખના કુશાસનથી શહેરને મુક્ત કરાવ્યા બાદ નવા પ્રમુખ તરીકે ડીસાના કાંતિલાલ સોનીને પાલિકાનું પ્રમુખપદ સોંપવામાં આવ્યું હતું પાલિકાનું પ્રમુખપદ સોંપવામાં આવ્યા બાદ કાંતિલાલ સોનીએ ડીસા શહેરને ખરા અર્થમાં વિકાસના પાટે ચડાવ્યું છે આ ઉપરાંત શહેરમાં લોકડાઉન દરમિયાન પણ શહેરના દરેકે દરેક વિસ્તાર પર પાલિકા પ્રમુખ દ્વારા ચાંપતી નજર રાખીને શહેરમાં ખૂબ જ સરાહનીય કામગીરી કરી તેમની આવડતના દર્શન કરાવ્યા છે કાંતિલાલ સોની જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા અને તે દરમિયાન તેમના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો હોવા છતાં કાંતિલાલ સોનીએ તેમના વિસ્તાર સહિત સમગ્ર નગરમાં કોઈ મુશ્કેલી ના સર્જાય તે અંગેની કામગીરી ચાલુ રાખી હતી આ ઉપરાંત ડીસા નગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારને સેનેટાઇઝ કરવા ઉપરાંત સરકારમાં રજૂઆત કરીને આધુનિક સાધન સામગ્રી વસાવી અને શહેરમાં કોરોના વિસ્ફોટને વધતો અટકાવ્યો છે પૂરા વિશ્વની અંદર કોરોનાની મહામારીના કારણે જે બીમારી ફેલાશે અને એવી રીતે ડીસાની અંદર પણ ખૂબ જ અતિશય કેસ આવ્યા હતા જેવા કે 14-15 કેસો હતા એની અંદર ડીસા નગરપાલિકાએ ટોટલ નગરના વિસ્તારની અંદર ટોટલે ટોટલ 3-4 રાઉન્ડ મારી અને પૂરી વિસ્તાર સેનિટાઇઝ કરેલું છે કોરોના ન ફેલાય એ માટે પૂરી તકેદારી રાખેલ છે એ માટે દવા છંટા હોય સફાઈ હોય દરેક રીતે મારા સાથી સદસ્યોશ્રીઓ નગરપાલિકાનો ટોટલ સ્ટાફ એમનો અને મને સાથ અને સહકાર મળેલ છે એ બદલ દરેકનો હું આભાર માનું છું ખાસ કરીને અમારી જે ટીમ છે એ સેનિટાઇઝર કરવાની ટીમ જે ફાયર ફાઈટરની છે ફોગિંગ મશીન છે યા અમે નવા મશીનો એના ઉપર જે કર્મચારીઓ કામ કરે છે એ નગરપાલિકાના અમારા ઓફિસની અંદર કર્મચારીઓ કામ કરે એ અને સફાઈ કામદારોનો ખૂબ ખૂબ વિશેષ આભાર માનું છું કે અમને સાથ અને ખૂબ સહકાર આપ્યો એ જ રીતે અમારા સદસ્યોશ્રીઓ દરેક વિસ્તારની અંદર દરેક વોર્ડની અંદર પોતપોતાનું કામ લઈને આવ્યા છે એ આ કોરોનાના કારણે અમે ખૂબ જ સાવચેતીપૂર્વક અમે કામને એને પૂરું પાડ્યું છે આગામી સમયમાં ડીસા નગરપાલિકા દ્વારા શું કાર્ય કરવામાં આવશે આગામી સમયમાં ડીસા નગરપાલિકા આજથી અમારા પાણીના જે ટાંકાઓ ચાલુ છે એનું કામ ચાલુ કરવામાં આવ્યું છે બે દિવસથી ચાલુ થઈ ગયું એના સિવાય નગરને ટ્રાફિક ન નડે એના માટે રિલાયન્સ પેટ્રોલ પંપથી લેખરા 4 રસ્તા સુધીનો જે રોડ છે એ ગઈકાલે ચાલુ કરાયો છે એના સિવાય બીજા કોન્ટ્રાક્ટરોને બોલાવી અને જે પરચુરણ કામો જે કામ બાકી છે અધૂરા રોડો પડેલા છે એનું કામ અમે તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માંગીએ ડીસા નગરપાલિકા દ્વારા લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ વિકાસ કાર્યોની શરૂઆત કરી દીધી છે ડીસા નગરપાલિકા દ્વારા આજે પાલિકા કચેરીમાં પહોંચી પાલિકાના સભ્યોને બોલાવીને આગામી સમયમાં વિકાસના કાર્યો માટેની રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે પોલિસીની અંદર એવું છે કે દરેક વેપારીઓએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ દુકાનની અંદર સેનિટાઇઝ રાખી અને બેસવું જોઈએ ડિસ્ટન્સ રાખવું જોઈએ સેનિટાઇઝથી હાથ ધોવા જોઈએ એના સિવાય દુકાનો જે છે જે નગરપાલિકાએ નંબર માર્યા છે 1 અને 2 એક નંબરવાળાની તારીખો આપેલી છે અને 2 નંબર એ જ રીતે દુકાનો ખોલી અને ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે